गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी आजना केमिस्ट्री ना ऑनलाइन विडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों स्वागत है, वेलकम है। आपणे धोरण 12 में विद्युत रसायण ना चेप्टर नी अंदर आपणे जे कोईपण विद्युत ध्रुव होय एनो पोटेन्शियल निरपेक्ष रीते नक्की करवा माटे आपणे संदर्भ विद्युत ध्रुव तरीके मोस्ट ऑफली एस हाइड्रोजन प्रमाणित हाइड्रोजन विद्युत ध्रुवनो उपयोग करीए छीए, स्टैंडर्ड हाइड्रोजन इलेक्ट्रोड जेने टूंकमां आपणे सी कीधुं हतुं, एस एस ई बराबर। तो ए टॉपिक विषे आपणे आगळना लेक्चरमां चर्चा करी रह्या हता। तो कोईपण अर्धकोष अथवा तो विद्युत ध्रुव छे एना पोटेन्शियलनुं निरपेक्ष मूल्य आपणे संदर्भ विद्युत ध्रुव एटले के प्रमाणित हाइड्रोजन वायु विद्युत ध्रुव एना संदर्भमां आपणे एनी साथे जोड़ायेला बीजा अर्धकोष छे एना पोटेन्शियलनुं मूल्य आपणे नक्की करी शकीए छीए। जोईए एक बे एक्जाम्पल साथे थोड़ुं समझवानी कोशिश करिए एज टॉपिक ने। ने पहला मित्रों, जो तमे नवा हो तो आपणी चेनल ने सब्सक्राइब जरूर थी करजो, लास्ट सुधी वीडियो एंड सुधी जोजो। जो तमने एवं लगे कि आ वीडियो माथी मने इन फ्यूचर वधु कंईक माहिती जोईए छे आ चेनल माथी, तो तमे आपणी चेनल ने सब्सक्राइब जरूर थी करजो। सब्सक्राइब करवू एकदम सहेलू छे, अत्यारे तमे जे वीडियो जोवो छो तेनी नीचे लाल रंग में सब्सक्राइब लखेल है, एना उपर तमारे प्रेस करवानो छे, ऑल उपर प्रेस करी देवानो छे। आ रीते आपणी चेनल सब्सक्राइब थई जशे। आशा राखू छू के तमाम विद्यार्थी मित्रोए अने वाली गणे आपणी चेनल सब्सक्राइब अने लाइक जरूरथी करी हशे। तो हवे आपणे बे एक्जाम्पल जोईए अहींया। पहेलो एक्जाम्पल आपणे प्रमाणित हाइड्रोजन वायु अर्धकोष छे, हूँ आ रीते लखू छू, प्लेटिनम सोलिड एच टू गैस 1 bar एस प्लस एक्वियस 1 molar। आ बधी वस्तु तमने हवे आइडिया हशे। आ मैं प्रमाणित हाइड्रोजन वायु अर्धकोष से एनु निरूपण करू छे बराबर। प्लेटिनम नो सळियो होय, हाइड्रोजन वायु एड करवामां आवे, एनुं दबाण 1 bar होय, एस प्लस आयन धरावतुं विद्युत विभाज्य होय के जेनी सांद्रता 1 molar राखो, एटले आ थई जाय प्रमाणित हाइड्रोजन वायु अर्धकोष बराबर। हवे અહીંયા આપણે ક્ષાર સેતુ જોડશું, આની સાથે બીજો અર્ધકોષ છે હું કોપરનો જોડું। કોપરના અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ Cu+2 એક્વિયસ 1 molar અને Cu સોલિડ આવી રીતનું થશે। એટલે આ એક્ઝામ્પલમાં તમે શું જોઈ શકો કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ અર્ધકોષ સાથે એક બીજો અર્ધકોષ કોપરનો જોડેલો છે અને એક કેથોડ તરીકે છે, એવું જ કહી શકાય ને। આ સાંકેતિક નિરૂપણમાં આ એનોડ તરીકે છે, તો આ શું છે અહીંયા કેથોડ બરાબર। બીજું એક વસ્તુ તમે એ પણ જાણો છો કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ અર્ધકોષ હોય છે એના Eθનું મૂલ્ય 0 હોય, એનો જે EMF હોય છે એનો જે પોટેન્શિયલ હોય છે એનું મૂલ્ય તો કેવું હોય છે, 0 હોય છે। એટલે આ બંને જોડી અને જે કોષનો પોટેન્શિયલ મળશે એ પોટેન્શિયલનું મૂલ્ય કોના જેટલું હશે, તો કે આની સાથે જોડાયેલા બીજા અર્ધકોષના પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેટલું હશે, કારણ કે આ તો 0 જ છે, સમજાય છે બરાબર। તો આ બંને ને જ્યારે જોડો
ત્યારે કોષનો ઈએમએફ એ 0.37 વોલ્ટ મળે છે. આ બેને જોડશો એટલે કોષનો પોટેન્શિયલ 0.37 વોલ્ટ મળશે. એ કોના જેટલો હશે? આ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલો હશે, કારણ કે કેથોડ છે. યાદ રાખવાનું, જ્યારે બીજો અર્ધકોષ કેથોડ સાથે તરીકે જોડાયેલો હોય, હાઇડ્રોજન વાયુ અર્ધકોષ સાથે જોડાયેલો બીજો અર્ધકોષ કેથોડ હોય, ત્યારે જે પણ આખા કોષનો પોટેન્શિયલ મળશે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય. કારણ કે કેથોડ ઉપર કેરી રિડક્શન પ્રક્રિયા થાય એટલે એના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય. જો આગળ આ એનોડ તરીકે હોય તો જે કોષનો પોટેન્શિયલ મળે એ બીજા જે અર્ધકોષ હશે એના ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો હોય. કારણ કે એનોડ તરીકે જોડું તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય, પ્રક્રિયા થાય, તો એના ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો મળે. આ અત્યારે જે મેળવ્યો છે એ આના રિડક્શન પોટેન્શિયલ જેટલો હશે. બરાબર? જે કોપર વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય છે. બરાબર? એટલે તમને આઈડિયા છે. તો તમે આ રીતે લખી શકો કે કોષનો ઈએમએફ 0.37 વોલ્ટ મેળો એ કોપરના રિડક્શન પોટેન્શિયલ જેટલું હોય છે. એટલે કે આ પ્રક્રિયા Cu+2+2 ઇલેક્ટ્રોન Cu સોલિડ, અને આનો જે કોષ પોટેન્શિયલ હશે એ 0.37 વોલ્ટ હોય છે. એટલે કે આ જે આખો જે આપણે રચના કરી છે એમાં આ જે રિડક્શન પ્રક્રિયા થાય છે, અત્યારે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શન પ્રક્રિયા થાય છે. આ રિડક્શન પ્રક્રિયા છે એનો કોષ રિડક્શન પોટેન્શિયલ 0.37 વોલ્ટ છે. જે આખા કોષ આ બેને જોડશું એના કોષ પોટેન્શિયલ જેટલો હશે, કારણ કે બીજું તો સામે 0 જ છે. આમાં રિડક્શન પ્રક્રિયા થાય, આ મેં રિડક્શન પ્રક્રિયા લખી, સમજાય છે? કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય તો કોપરની રિડક્શન પ્રક્રિયા લખી મેં આ રીતની. એ રિડક્શન પ્રક્રિયાથી એટલા પોટેન્શિયલ ઉત્પન્ન થાય, એ શું હશે? આખા કોષનું કોષ પોટેન્શિયલ હશે, કારણ કે સામે બીજું તો શું છે? 0 છે. બરાબર? તો આ પ્રક્રિયા આ રીતની થાય. આ તમે લખી રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપરની, તો એનોડ ઉપરની પ્રક્રિયા શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો જો આનું રિડક્શન થાય તો સામે શું છે? બીજું એનોડ ઉપર હાઇડ્રોજન છે, તો એનું ઓક્સિડેશન કરો. તમે લખી શકો S+aqs 1 મોલર, એ 1 બાર એવું લખવું હોય તો લખી શકો. બાકી સામાન્ય રીતે આ તમે શું કર્યું છે? 2 ઇલેક્ટ્રોન દૂર કરી દીધા, 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા એટલે અહીંયા થઈ જાય 2S+. બરાબર? અહીંયા 2 ધન છે ને 2 ઋણ છે, એ કેન્સલ થાય એટલે તટસ્થ થઈ ગયું. આ બાજુ 20/0 ને પેલી બાજુ 20/0 જ થશે. તો આ થઈ ગઈ કેથોડ એનોડ ઉપરની પ્રક્રિયા. આ મેં કઈ રીતે લખી? તો કે કેથોડ ઉપર રિડક્શન થાય તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય, તો આનું ઓક્સિડેશન ની પ્રક્રિયા આ રીતની છે, એ આગળ આપણે જોયું હતું. બરાબર? તો આના ઉપરથી તમે કથન કરી શકો. અને મિત્રો, આ તો તમને ખબર જ છે કે હાઇડ્રોજન વાયુ અર્ધકોષ હોય, બરાબર, એના અત્યારે કયું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, તો એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ તો કેવું હોવાનું? 0 જ હોવાનું છે. બરાબર? તો આ બે પ્રક્રિયા ઉપરથી તમે આવું કહી શકો કે અહીંયા તમે એવું કહેશો કે હાઇડ્રોજન વાયુ કોપર આયનનું રિડક્શન કરે છે,
हाइड्रोजन वायु कॉपर आयन नु रिडक्शन करी सके से। अनु रिडक्शन करू ने बराबर, अथवा तमे एवुं कहेशो कॉपर आयन हाइड्रोजन वायु नु ऑक्सीडेशन करे से। एवुं पण थाय आ हाइड्रोजन नु शुं थयुं छे, ऑक्सीडेशन थयुं छे। आ बे जे छे एनी वच्चे आवी प्रक्रियाओ थाय छे, એટલે તમે કહી શકો આ બે પ્રક્રિયકો છે અહીંયા, આ તીરની આ સાઈડ છે ને એ પ્રક્રિયકો છે, સામે નિપજો બને છે બરાબર। તો કોપર આયન જે પ્રક્રિયક છે, આ સામેના આ જે બીજો એની સાથે જોડાયેલો જે બીજો હાઇડ્રોજન નામનો જે પ્રક્રિયક છે એનું શું કરી નાખે છે, ઓક્સિડેશન કરે છે। અને આ હાઇડ્રોજન જે પ્રક્રિયક છે, આ જે સામે એની સામે કોપર આયનનો જે પ્રક્રિયક છે એનું શું કરે છે, રિડક્શન કરે છે। આવી વસ્તુ કહી શકાય બરાબર। હવે એના ઉપરથી એક બીજો એક સેન્ટેન્સ લખું છું, કોપર HCl ની અંદર ઓગળતો નથી કારણ કોપરનું ઓક્સિડેશન HCl ના કિસ્સામાં થતું નથી। જો આ સમજો કે કોપરનો ટુકડો, બધાએ કોપર તો જોયું છે, આ એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ, એની અંદર નાખશું તો કોપર એસિડની અંદર કોપરના ટુકડા નાખશું HCLની અંદર બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર કોપરના તમે ટુકડા નાખશો તો કોપરના ટુકડા ઓગળી નથી જતા એસિડની અંદર। એનું રીઝન એ છે કે કોઈપણ ધાતુ ઓગળે ક્યારે, ખાસ યાદ રાખજો, કોઈપણ ધાતુ કોઈપણ દ્રાવણની અંદર કે એસિડની અંદર નાખો ત્યારે એ ધાતુ ઓગળશે ક્યારે, કે એ ધાતુનું આયનીકરણ થાય તો। આયનીકરણ થાય એનો મતલબ ધાતુના આયનો બને, ધાતુના આયન ક્યારે બને, કે જો ધાતુનું ઓક્સિડેશન થાય ઇલેક્ટ્રોન ગુમાવે તો આયન બને। આમાં આયન નથી બનતા સામે, સામે તો પ્યોર સોલિડ ધાતુ જ રહેશે। આયન ક્યારે બને, કે કોપર છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, કોપરનું ઓક્સિડેશન થતું હોય તો એના આયન બને બરાબર। આપણે કહીએ ને કે મીઠું શું કામ ઓગળી જાય પાણીની અંદર, કારણ કે મીઠું તો એ તો ધાતુ નથી, મીઠું એ તો આયનિક પદાર્થ છે, પણ સપોઝ સમજાવું તો કે મીઠું શું કામ પાણીની અંદર ઓગળે, કારણ કે મીઠાને પાણીમાં નાખતા એનું આયનીકરણ થાય, ધન આયન ઋણ આયન છૂટા પડે છે બરાબર। પણ આ કિસ્સામાં તમે અહીંયા જોજો, જો તો આયનીકરણ તો થતું નથી, કોપરનું સામે જો અહીંયા આયન બનતું હોય તો તમે કહેશો કે કોપર છે HCl શું કામ, કારણ કે HCl એટલે હાઇડ્રોજન આવે છે અને સામે હાઇડ્રોજનની પ્રક્રિયા છે બરાબર, એસ પ્લસ પણ આવે છે હાઇડ્રોજન, આ HCLની અંદર એસ પ્લસ હોય છે બરાબર, સમજાય છે। એટલે આપણે અહીંયા હાઇડ્રોજનની સામે પ્રક્રિયા છે એટલે એની સાપેક્ષમાં આપણે સમજાયું છે, HCLમાં હાઇડ્રોજન છે એની સાથે અહીંયા સમજાયું છે। તો કોપરને HCLની અંદર ઓગળતો નથી શું કામ, કારણ કે કોપર છે એ હાઇડ્રોજનની બેની સરખામણી કરવાની, આ બેની સરખામણી કરો તો રિડક્શન પ્રક્રિયા, જો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમારે જોવાની, તો કે આ રિડક્શન આ 0.37 છે, આ ઝીરો છે એટલે આ પ્રક્રિયા વધુ છે, આ રિડક્શન આ જે પોટેન્શિયલ વધુ છે એટલે આ પ્રક્રિયા થાય, એટલે રિડક્શન પ્રક્રિયા થશે કોપરની, તો સામે હાઇડ્રોજનની ઓક્સિડેશન પ્રક્રિયા જ કરવાની, જો આનાથી આગળ વિરુદ્ધ કોઈ કિસ્સામાં બરાબર, કે હાઇડ્રોજન અને ઝીંકનો અર્ધ કોષ લીધો હોય તો ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.37 હોય અને કોપરનું શૂન્ય છે, તો આ સાપેક્ષમાં સોરી હાઇડ્રોજનનું શૂન્ય છે અને ઝીંકનું છે એ -0.77 છે કે 77 છે બરાબર, તો માઇનસ છે એનું મૂલ્ય અને હાઇડ્રોજનનું શૂન્ય છે એ વધુ છે હાઇડ્રોજનનું 0 મૂલ્ય,
એટલે હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે, એટલે હાઇડ્રોજનનું રિડક્શન થશે, સામે ઝીંકનું ઓક્સિડેશન કરવું પડે એ કિસ્સામાં, ઝીંકના કિસ્સામાં, બરાબર. અને આપણે ખબર જ છે, આગળ મેં વાત કરી છે એ મુજબ, કે કોઈ પણ નો ના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય એ એક પ્રણાલિકા મુજબ ખરેખર શું છે, કે એક પ્રણાલિકા છે કે કોઈ પણ વિદ્યુતધ્રુવ હોય, પછી એ કોપરનો હોય કે ઝીંકનો હોય, એ વિદ્યુતધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય એટલે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, એનો મતલબ કે એ વિદ્યુતધ્રુવની જે રિડક્શન પ્રક્રિયા થાય છે એના જે પોટેન્શિયલ છે એ જ એ વિદ્યુતધ્રુવના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બનશે, એક યાદ રાખવાનું છે. એટલે આ સમજાઈ ગયું કે કોપર છે એ HClની અંદર ઓગળતો નથી, કારણ કે હાઇડ્રોજન અને કોપરની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે કોપરનું ઓક્સિડેશન થતું નથી, એનું રિડક્શન થાય છે, સામે તો પાસે સોલિડ ધાતુ જ મળે છે, ઓગળતી નથી. ઓગળે ક્યારે? આયન બને તો ઓગળે, બરાબર. બીજું એક સેન્ટેન્સ, જ્યારે કોપર એ SNO3 માં ઓગળે છે, આ બીજો એક એસિડ લીધો મેં, નાઇટ્રિક એસિડ, SNO3 નાઇટ્રોજન ઉપરથી નાઇટ્રિક એસિડ, આ હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડમાં ઓગળી જાય, કારણ એનું કારણ શું છે? કારણ કે આમાં જે એક નાઇટ્રેટ આયન બને છે, આ S+ આયન હોય, ના NO3 માઇનસ હોય, તો નાઇટ્રેટ આયન એ ઓક્સિડેશન કરતા છે જે કોપરનું ઓક્સિડેશન કરે છે, નાઇટ્રેટ આયન જે ઓક્સિડેશન કરતા હોય, ઓક્સિડેશન કરતા અન્યનું, એની પાસે ઓક્સિજન છે એટલે ઓક્સિડેશન કરતા અન્યનું ઓક્સિડેશન કરે છે, કોનું? કોપરનું ઓક્સિડેશન કરે, અને કોપરનું ઓક્સિડેશન કરે તો કોપરની ઓક્સિડેશન પ્રક્રિયા તો આવી રીતે તમે લખો છો, અને ઓક્સિડેશન કરી નાખે તો આયન બની ગયું સામે, અને આયન બને તો એ ઓગળે, બરાબર. એટલે એક રીઝન છે કે નાઇટ્રિક એસિડમાં એક ઓક્સિડેશન કરતા બને, આમાં કોઈ ઓક્સિડેશન કરતા નથી, આમાં નાઇટ્રેટ આયન, યાદ રાખજો, એ ઓક્સિડેશન કરતા હોવાથી સીધું કોપરનું એ ઓક્સિડેશન કરી નાખે છે, અને કોપર છે એ નાઇટ્રિક એસિડની અંદર ઓગળવા માંડે, બરાબર. તો આ એક કિસ્સો. હવે એક બીજું એક એક્ઝામ્પલ લઈએ, આ બધા MCQ માટે છે, સેમ આવું જ, એટલે સામે એનોડ તરીકે આપણે સી જ લઈએ છે, પ્લેટિનમ સોલિડ S2 કેસ 1 બાર, S+ એક્વિયસ 1 મોલર, જોડી દે ક્ષાર સેતુ, અને એની જોડે અહીંયા જે કેથોડ તરીકે જે કોપરનો અર્ધો કોષ લીધો છો, એની જગ્યાએ આપણે ઝીંકનો અર્ધો કોષ લઈએ, Zn+2 એક્વિયસ 1 મોલર Zn સોલિડ, આપણને થઈ ગયું પ્રામાણિત, બે પ્રામાણિત જ છે. હવે તમને જે ખબર છે એ મુજબ આયનોડ, આ કેથોડ છે, કારણ કે પ્રણાલિકા મુજબ ડાબી બાજુ એનોડ દર્શાવાય, જમણી બાજુ કેથોડ દર્શાવાય, એનોડ છે, હાઇડ્રોજન વાયુ અર્ધકોષ છે, એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય, સોરી વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય, તેથી આ બંનેને જોડશું અને આખો જે કોષ બનાવશું એનો જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય હશે એ કોના જેટલું હશે? બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલું હશે, કારણ કે કેથોડ છે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, બરાબર. એટલે આખો જે કોષ બનશે એ કોષનું EMF અથવા તો કોષ પોટેન્શિયલ બોલો, એ આમાં -0.77 વોલ્ટ મળે છે. તો -0.77 વોલ્ટ, તો આ મૂલ્ય એ ખરેખર શું હશે? જે ઝીંકના રિડક્શન પોટેન્શિયલ જેટલું હશે,
ઝીંકના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલું, ઈ થીટા રિડક્શન પોટેન્શિયલ. આનું જે રિડક્શન પ્રક્રિયા થાય એ દરમિયાન જે વિદ્યુતરૂપ પોટેન્શિયલ ઉત્પન્ન થાય એના જેટલું હશે. બરાબર, એ તમને સમજાય છે કઈ રીતે? તો કે તમે અહીંયા કેથોડ ઉપરની પ્રક્રિયા લખો તો તમે આવું લખશો, ZN પ્લસ ટુ એક્વિયસ પ્લસ બે ઇલેક્ટ્રોન ઝીંક સોલિડ ઈ થીટા માઇનસ 0.77 વોલ્ટ. કારણ કે કેથોડ ઉપર શું થશે? રિડક્શન પ્રક્રિયા. અને સામે તો શું જોડેલ છે? હાઇડ્રોજન. તો એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા. તો એસ ટુ ગેસ ટુ એસ પ્લસ એક્વિયસ પ્લસ બે ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજન વાયુ અર્ધકો છે, એના તો ઓક્સિડેશન હોય કે રિડક્શન પ્રક્રિયા હોય, એના વિદ્યુતરૂપ પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ. બરાબર, આ માઇનસ 0.77 વોલ્ટ આ બે પ્રક્રિયા થઈ. બરાબર, હવે જો પહેલાં એક યાદ રાખો કે કોઈપણ કોષ હોય છે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય માઇનસમાં આવે, કોષનું ઈએમએફ માઇનસમાં પહેલાં તો હોવો જ ન જોઈએ, કોષનું ઈએમએફ ધનમાં જ હોવો જોઈએ. આખો એક કોષ બનાવો, હા, એકલો અર્ધ કોષ હોય વિદ્યુતરૂપ, એના વિદ્યુતરૂપ પોટેન્શિયલનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે, આ બધું સમજો. પણ આખો કોષ જે બને છે એ કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન જ હોવું જોઈએ. જો ઋણ મળે તો થાય શું? જો ઋણ મળે તો એવું સમજવાનું કે જેને તમે કેથોડ તરીકે જોડેલો છે એ ખરેખર એનોડ તરીકે જોડવો જોઈએ, અને જેને એનોડ તરીકે જોડ્યો છે એ ખરેખર કેથોડ તરીકે જોડવો જોઈએ. બરાબર, તો આ માઇનસ છે એનો મતલબ આ આમાં શું થાય છે? તો કે જે કેથોડ છે એને કઈ બાજુ જોડવો જોઈએ? એનોડ બાજુ જોડો, અને એનોડ છે એને કેથોડ બાજુ જોડો, જેથી કોષનું પોટેન્શિયલ પ્લસ મળે. બરાબર, અહીંયા ઋણ છે તો ઋણને આધારે આપણે આ રીતે સમજવું છે, ઋણ મેળવું છે એટલે. તો હવે આ બેની સરખામણી કરો. બરાબર, તો તમે એવું કહી શકો કે આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. સપોઝ કે હાઇડ્રોજનના તમારે આનું જે રિડક્શન પ્રક્રિયા છે એવી હાઇડ્રોજનની રિડક્શન પ્રક્રિયા લખવી હોય હાઇડ્રોજનની, તો હાઇડ્રોજન માટે તો ઓક્સિડેશન પ્રક્રિયા કે રિડક્શન પ્રક્રિયા એ બેનું મૂલ્ય શૂન્ય છે. બરાબર, આ હોય કે પછી આ હોય, આ તો ખાલી મેં તમને સમજાવ્યું છે, બાકી આ બેમાં તો આ જ રીતની પ્રક્રિયા થશે. પણ આ તો આ આ મેં વિરુદ્ધ લગ્ન કે અહીંયાથી અહીંયા લઈ લીધું. બરાબર, તો આ ઓક્સિડેશન પ્રક્રિયા કે રિડક્શન પ્રક્રિયા એના એના પોટેન્શિયલનું મૂલ્ય તો શૂન્ય જોઈ. તો કહેવાનો મતલબ એ થશે કે સપોઝ કે આ રિડક્શન પ્રક્રિયા છે અને આ બે રિડક્શન પ્રક્રિયાઓ છે, આ બેમાં છે ને રિડક્શન પ્રક્રિયા, એ બેની સરખામણી કરીએ તો કઈ રિડક્શન પ્રક્રિયા પોસિબલ થાય, કઈ રિડક્શન પ્રક્રિયા પોસિબલ થશે? હા, કયા? હાઇડ્રોજન, ઝીંક. તો તમે એવું કહેશો કે જેના એવું સમજવાનું કે જ્યારે કોઈ બે પ્રક્રિયા આપી હોય, બે રિડક્શન પ્રક્રિયાઓ આપી હોય કે બે ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપી દીધી હોય, તો બે અહીંયા રિડક્શન પ્રક્રિયાઓ છે એમાંથી કઈ રિડક્શન પ્રક્રિયા થશે? તો પ્રક્રિયાઓ હશે સ્પર્ધા થતી હોય. સ્પર્ધામાં કોણ જીતશે? તો કે જે સ્પર્ધામાં આ બે પ્રક્રિયાઓ વચ્ચે સ્પર્ધા થાય એમાં જેના પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એ પ્રક્રિયા થશે બીજાની સાપેક્ષમાં. તો માઇનસ 0.77 વોલ્ટ અને 0 વોલ્ટ એમાં કઈ વધુ છે? 0 વોલ્ટ. બરાબર, તો આ પ્રક્રિયા થશે, આ નહીં થશે. એટલે જ તો મેં કીધું છું કે માઇનસ હોય ત્યારે સમજવાનું
के जे केथोड से इने कई बाजू जोड़वो जोईए एनोड बाजू अने एनोड से केथोड बाजू एटले आ रिडक्शन प्रक्रिया नहीं ई ऑक्सीडेशन प्रक्रिया थशे जिंकनी अने जे पेली जे से हाइड्रोजन नी एनी ऑक्सीडेशन प्रक्रिया ने एनी रिडक्शन प्रक्रिया थती हशे। तो हवे तमे आमा एवुं समझी शको के आ प्रक्रिया थती होय आ न थती होय आना रिडक्शन पोटेन्शियल मूल्य वधु छे तो आनु रिडक्शन थाय तो पेलानु ऑक्सीडेशन थाय केनु आनु तो आ प्रक्रिया थाय तो हाइड्रोजन आयन नु शुं थाय रिडक्शन थाय। तो तमे अहींया आवुं लखी शको आ बे उपरथी समझी शकाय आना उपरथी समझी शकाय कारण के आ शुं छे ऑक्सीडेशन पोटे एनोड पर ऑक्सीडेशन प्रक्रिया थाय तेना मूल्य शून्य छे बराबर के आने आधार समझो। तो तमे एवुं कहेशो आ बे उपरथी के आ प्रक्रिया पॉसिबल छे तो तमे एवुं कही शको કે એસ પ્લસ આયન એ ઝીંકનું ઓક્સિડેશન કરે છે હાઇડ્રોજન આયન એ પોતાનું રિડક્શન કરે તો આ રિડક્શન કરતું હોય તો સામેવાળાનું ઓક્સિડેશન થશે એટલે ઝીંકનું શું કરી શકે ઓક્સિડે રિડક્શન ને આપી છે રિડક્શન પ્રક્રિયા પણ બે રિડક્શન પ્રક્રિયામાં આ સ્પર્ધામાં જીતે છે તો આનું રિડક્શન થાય તો હંમેશા એની સાથે જોડાયેલું હોય એનું ઓક્સિડેશન થાય તો જ રિડોક્સ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે આનું રિડક્શન થઈ ગયું એટલે સામેવાળાનું ઓક્સિડેશન જ થાય એટલે એસ પ્લસ આયન એ ઝીંકનું શું કરે છે ઓક્સિડેશન કરે છે। અને એવી જ રીતે તમે એવું કહી શકો કે ઝીંક એ એસ પ્લસનું રિડક્શન કરે છે એ પણ કહી શકો ઝીંક છે આ એસ પ્લસનું આ શું થયું છે રિડક્શન થયું છે તો એ રિડક્શન કરી શકે છે બરાબર। તો એસ પ્લસનું રિડક્શન થાય તો એ ઓક્સિડેશન કરતા કહેવાય કે રિડક્શન કરતા તો એસ પ્લસનું રિડક્શન થાય તો એ ઓક્સિડેશન કરતા કહેવાય કરતાની હાજરીમાં આપણે કીધું કે જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય અને જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય એટલે ઝીંક અહીંયા શું બને છે રિડક્શન કરતા કારણ કે એનું ઓક્સિડેશન થાય છે એટલે અને એસ પ્લસ છે એનું રિડક્શન થાય છે એટલે ઓક્સિડેશન કરતા બને છે। તો આ બધું વસ્તુ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય એ આ રીતે સમજી શકાય। પછી કોઈ જ્યારે પણ એસિડની અંદર કોઈ ધાતુ ઓગળશે કે નહીં ઓગળશે તો આ બધાના કિસ્સામાં તમારે એક રિડક્શન પ્રક્રિયાઓ યાદ રાખવાની છે અને જેના પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એ રિડક્શન પ્રક્રિયા કરશે બાકીનું ઓક્સિડેશન પ્રક્રિયા કરશે એ એક યાદ રાખવાનું છે। અને એ આગળના જે ક્વેશ્ચન છે ઈએમએફ શ્રેણી એ આવશે એમાં જુદા જુદા વિદ્યુત ધ્રુવો અથવા જુદી જુદી ધાતુઓ હશે અધાતુઓ હશે કે સંયોજનો હશે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય એનસીઆરટીની બુકમાં આપેલા છે બરાબર। તો એમાંથી કેટલીક હિન્ટ સાથે આપણે યાદ રાખીશું અને ધીમે ધીમે આવા જે ક્વેશ્ચન આવશે કે કોઈ એસિડની અંદર કોઈ ધાતુ ઓગળશે કે નહીં ઓગળે પછી કોઈ આખો જે કોષ આપી દીધો હોય અને એમાં કોણ ઓક્સિડેશન કરતા છે કોણ રિડક્શન કરતા છે આવા બધા ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ। તો આજે અહીંયા સુધી રાખીએ।